પાલનપુર તાલુકાના આકેસણ ગામની સીમમાં મંગળવારની સાંજે પાલનપુરના એક વેપારીની ઝાડ સાથે બાંધેલી અને સળગાવી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે અજાણ્યા શખ્સો દ્વારા મૃતક વેપારીના મોઢામાં ડૂચો ભરાવી તેમજ લોખંડના વાયર વડે ઝાડ સાથે બાંધી વેપારીને સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જ્યાં મૃતકની ઓળખ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. પાલનપુરના જૂના લક્ષ્મીપુરા વિસ્તારના નવલ પાર્ક સોસાયટીમાં રહેતા અને શહેરમાં તાલુકા પંચાયત આગળના કોમ્પ્લેક્સમાં ચિલ્ડ્રનવેરની દુકાન ધરાવતા વેપારી દલપતભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ મંગળવારના સવારે દુકાને આવ્યા બાદ પોતાનું મોટરસાયકલ લઈને પાંથાવાડા ઉઘરાણી જવાનું કહીને નીકળ્યા હતા અને સાંજે 6 વાગવા છતાં ઘરે પરત ન ફરતા અને મોબાઈલ રિસીવ ન કરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને મોડી સાંજે વેપારીના પુત્ર સંદિલે તેના પિતાના મોબાઈલ પર ફોન કરતા સામે કોઈ વ્યક્તિએ ફોન ઉપાડીને આકેસરના વેડંચા માર્ગ પર પડેલી એક લાશની બાજુમાંથી આ ફોન મળ્યો હોવાની જણાવતા સંદિલે તેના સગા સંબંધીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાંથી પહોંચી સંદિલ અને તેના પરિવારજનોએ જોતા દલપતભાઈ પ્રજાપતિની લાશ ઝાડ સાથે બાંધેલી સળગાવેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા અને આ લાશ તેમના પિતા દલપતભાઈની હોવાની ઓળખ કરતા પોલીસે લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી બનાવ અંગે અજાણ્યા શખ્સો સાથે હત્યાનો ગુનો દાખલ કરી બનાવના મૂળ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે વેપારીની હત્યામાં અજાણ્યા શખ્સોએ કોઈ અગમ્ય કારણોસર વેપારીને આકેસર નજીક ખરાબાની જગ્યામાં લઈ જઈ ત્યાં અરડુસાના ઝાડ સાથે લોખંડના પાતળા વાયરથી બાંધી દઈ તેમજ મોઢામાં કાપડનો ડૂચો મારી અને માથાના ભાગે વાયર બાંધી સળગાવી દઈ મોત નિપજાવ્યું નિર્દય કૃત્ય આચરી ફરાર થઈ ગયા હતા.